બંગાળની ખાડીમાં જે ચક્રવાત સર્જાયું છે જેને મિકઝોમ નામ આપવામાં આવ્યું છે તે ચક્રવાતના કારણે ગુજરાતમાં તેની અસર વર્તાવાની છે ક્યાંક કમોસમી વરસાદ પડશે ક્યાંક માવઠું વર્તાશે તો ક્યાંક ઠંડીનો ચમકારો પણ જોવા મળશે ત્યારે કયા વિસ્તારમાં ક્યારે કેટલો વરસાદ પડશે અને ક્યાં કેટલી ઠંડી વધશે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું છે જેને મિક્ઝોમ નામ આપવામાં આવ્યું છે અને તેની ગુજરાતમાં શું અસર થવાની છે કયા દિવસે કેટલી ઠંડી પડવાની છે કયા દિવસે કેટલો વરસાદ પડવાનો છે આ બધું જ આપણે વિંડીના માધ્યમથી સમજીશું એ પહેલાં આપણે સમજી લઈએ ચક્રવાત વિશે જે મિક્ઝોમ વાવાઝોડું છે તેના વિશે તો દક્ષિણ પૂર્વનો જે વિસ્તાર છે બંગાળની જે ખાડી છે ત્યાં આજે તમે જોઈ શકો છો કે આ જે ચક્રવાત જે છે એ ચક્રવાત અહીંયા સર્જાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે તે ઉદ્ભવ થઈ રહ્યું છે અને ધીરે ધીરે તે આ તરફ ફંટાવાનું છે એ હું તમને એનો પણ મેપ બતાવી દઉં તમે જે જોયું જે વાવાઝોડું જે બંગાળની ખાડીમાં જે સર્જાવું છે આજે બીજી તારીખ છે એટલે એ વાવાઝોડું અત્યારે હાલ અહીંયા છે પરંતુ આવનારા દિવસોમાં એટલે કે ત્રીજી ચોથી પાંચમી ને છઠ્ઠી આ ચાર દિવસમાં એ વાવાઝોડું ધીરે ધીરે તેની દિશા બદલશે અને એક શક્યતા એવી છે કે એ વાવાઝોડું અહીંયા શક્યતા પ્રમાણે અહીંયા અહીંયા ટકરાવાનું છે અને પછી તેની દિશા બદલશે અને આ તરફ જશે હાલ સંભાવના પ્રમાણે તો દેખાઈ રહ્યું છે કે વાવાઝોડું જે છે એ આ તરફ જવાનું છે પરંતુ જો તે તેની દિશા બદલ છે અને ગુજરાત તરફ આવે છે તો ગુજરાતમાં તેની બહુ મોટી અસર વર્તાશે પરંતુ હાલ હવામાન વિભાગની જે આગાહી છે આગાહી પ્રમાણે જો આપણે વાત કરીએ તો હાલ એ આ તરફ આ તરફ જે દિશા છે પૂર્વ તરફની ત્યાં ફંટાવાનું છે એટલે પરંતુ જે આ જે વાવાઝોડું જે અહીંયા સર્જાયું છે દરિયાકાંઠાના જે વિસ્તારમાં જે વાવાઝોડું સર્જાયું છે તેની અસર ગુજરાતમાં પણ પડવાની છે ગુજરાતમાં ક્યાંક કમોસમી વરસાદ પડશે ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડશે અને આજુબાજુ ના જે શહેરો છે આજુબાજુના જે જિલ્લા છે ત્યાં વરસાદ નહીં પડે પરંતુ ત્યાં ઠંડીનો વર્તારો વધી જશે એટલે કે તાપમાન નીચું જશે જેના કારણે ઠંડી વધી જશે આપણે થોડું એ પણ સમજી લઈએ હવે જે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું છે તેની જે ગુજરાતમાં અસર થવાની છે તે હવામાન વિભાગના આધારે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે આગામી ચોવીસ કલાકમાં મેક્સિમમ રેઇનફોલ મહીસાગરમાં નોંધાયો છે મહીસાગરમાં ચોવીસ એમ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે આપણે બીજા પણ જિલ્લાઓની વાત કરીએ તો આપણે બીજા પણ જિલ્લાઓની જો વાત કરીએ તો મહીસાગરમાં સૌથી વધારે ચોવીસ એમ એમ વરસાદ પડવાની શક્યતા છે છોટા ઉદેપુર છે ત્યાં પણ સોળ એમ એમ વરસાદ પડવાની શક્યતા છે નવસારીમાં ત્રેવીસ એમ એમ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તો વડોદરામાં પણ ઝીરો પોઈન્ટ એક એમ એમ વરસાદ પડવાની શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ આ તમે જે બીજા જોઈ રહ્યા છો કે કચ્છ છે મોરબી છે સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર સોમનાથ આ આ જે પણ બધા વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે વાદળા ઘેરાઈ શકે એવી શક્યતાઓ છે પરંતુ કોઈ ધોધમાર વરસાદ કે ભારે વરસાદ નથી પડવાનો વરસાદની જે આગાહી છે એ માત્ર મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને નવસારીમાં જ રહેવાની છે બીજી રીતે વાત કરીએ તો જે દેવભૂમિ દ્વારકા છે કે પોરબંદર છે તો આ જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે એટલે ત્યાં પણ છૂટો છવાયો યો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ સૌથી ઓછો વરસાદ તમે જોઈ શકો છો કે સૌથી ઓછો વરસાદ વડોદરામાં પડવાનો છે બાકી આ જે બધા વિસ્તારો છે આ જે જિલ્લાઓ છે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ત્યાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે એવી એક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે એવું કહી શકાય કે આ જે મહીસાગર વડોદરા અને ને નવસારી આ જે ચાર જિલ્લા છે એ મુખ્ય ચાર જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે બાકીના જે વિસ્તારો છે ત્યાં ઠંડીનો વર્તારો વધી જશે એટલે કે ઠંડીનું તાપમાન ઠંડી જે છે તે વધી જશે આપણે થોડુંક ક્યાં કેટલું તાપમાન છે એ પણ આપણે થોડું સમજી લઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે ચોવીસ કલાકમાં જે તાપમાન નોંધાયેલું છે તેનું આ મેપ છે લઘુત્તમ તાપમાન તમે જોઈ શકો છો કે સૌથી ઓછામાં ઓછું તાપમાન તેર પોઈન્ટ બે સેલ્સિયસ નલિયામાં નોંધાયેલું છે એટલે આજના દિવસે તમે જુઓ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયેલું છે એટલે કે સૌથી વધારે ઠંડી જો કહી શકાય તો નલિયામાં આજે પડી રહી છે બાકીના જે મેપમાં તમે જોઈ શકો છો જેમ કે ગાંધીનગર છે તો ગાંધીનગરમાં ઓગણીસ પોઈન્ટ બે અહીંયા તાપમાન જે છે નીચું ગગડી રહ્યું છે અમદાવાદમાં પણ એ વીસ પોઈન્ટ એક નોંધાયું છે વડોદરામાં પણ વીસ છે સુરતમાં પણ એકવીસ પોઈન્ટ બે છે દમણમાં પણ એકવીસ છે અમરેલીની જો વાત કરીએ તો અમરેલીમાં પણ ઓગણીસ પોઈન્ટ છ છે રાજકોટમાં સોળ પોઈન્ટ છ સુરેન્દ્રનગરમાં ઓગણીસ છે કંડલા ઓખા દ્વારકા આ દરિયાઈ વિસ્તારો છે દરિયાઈ વિસ્તારોની જો વાત કરીએ તો આજે દરિયા દરિયાને અડીને આવેલા જે જે જિલ્લા છે તેની વાત કરીએ તો કંડલામાં પણ તમે જોઈ શકો છો કે વીસ નોંધાયું છે ઓખામાં પણ બાવીસ પોઈન્ટ છ છે દ્વારકામાં પણ વીસ છે એટલે આ તમે આ મેપ દ્વારા તમે સમજી શકો છો કે જે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું છે તેના કારણે જે પવન ફૂંકાવાનો છે એ ગુજરાતમાં તેની અસર થવાની છે માવઠાની અસર થવાની છે ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડશે ક્યાંક વરસાદ પડશે જે મેં તમને મેપ દ્વારા સમજ દીધું છે પરંતુ બાકીના જે વિસ્તારો છે ત્યાં ઠંડીનો જે કહેવાય કે વર્તારો વધી જશે એટલે કે ઠંડીનું જોર વધી જશે એટલે કડકડતી ઠંડીનો આ આપણે આ બીજી તારીખથી લઈને છ તારીખ સુધીમાં આપણે અનુભવ કરવાના છીએ ત્યારે ખેડૂતોની જો વાત કરીએ તો આજે બંગાળની ખાડીમાં જે ચક્રવાત જે સર્જાયું છે જે તમે જોઈ શકો છો તારીખ વાઇઝ એ આગળ વધી રહ્યું છે એટલે કે તમે અત્યારે જોઈ શકો છો પાંચ તારીખ છે પરંતુ આપણે ચાર તારીખ ત્રણ તારીખમાં જોઈએ તો એ ધીરે ધીરે દિશા આગળ વધી રહી છે પવ આજે પવન ફૂંકાવાના જે વેવ્સ છે એ પણ તમે જોઈ શકો છો કે ગુજરાત પર વધારે અસર કરવાના છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે વાદળછાયા વાતાવરણ અહીંયા પણ સર્જાઈ ચૂક્યા છે તો આના કારણે જે ખેડૂતો છે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે એટલે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં છે કે છવ્વીસ તારીખે પણ જે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગના ખેડૂતોના જે રવિ પાક છે જે સિઝનના પાક છે તેને ભારે નુકસાન થયું હતું પરંતુ હવે જ્યારે ફરીથી હવામાન વિભાગે જ્યારે બીજી ત્રીજી ને ચોથી ને આ પાંચમી તારીખની જે આગાહી કરી છે ફરીથી જે વરસાદની જે આગાહી કરી છે તેના કારણે ખેડૂતો ફરીથી ચિંતામાં છે કે પાકને લઈને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે ત્યારે વાત કરીએ ખેડૂતોના પાકની તો માવઠાના વરસાદના જે ઠંડા પાણીના કારણે જે જે પાકને નુકસાન થયું છે એટલે તેમને અત્યારે પાલક પાણી આપવાની જરૂર છે પાલક પાણી એટલે કે જે માવઠાનો જે વરસાદ છે તેનું જે ઠંડા પાણીના કારણે ખેડૂતોનો જે પાક હોય છે એમાં સુકારો આવી જાય છે રોગ પણ બેસવાની શક્યતાઓ રહેતી હોય છે ત્યારે ખેડૂતો અત્યારે અસમંજસમાં એ રીતે છે કે હવે પણ હજુ પણ હજુ જો બી બીજી ત્રીજી ચોથી તારીખે જ્યારે માવઠાની ફરીથી આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો હાલ એ ચિંતામાં છે કે પાલક પાણી આપું કે ન આપવું ત્યારે જો ખેડૂતો અત્યારે પાલક પાણી નહીં આપે તો પાકને વધારે નુકસાન થવાની શક્યતા એટલા માટે છે કારણ કે દરેક જગ્યાએ દરેક જિલ્લામાં વરસાદ નથી પડવાનો માત્ર જે નવસારી વડોદરા અને જે બે ચાર જિલ્લા છે તેમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી એકલ દોકલ વરસાદ પડવાનો છે એટલે ખેડૂતોના પાકને જો પાલક પાણી આપી દેવામાં આવશે તો તેમનો પાક બચી શકે છે એમાં રોગ રોગ રોગને આવતો અટકાવી શકાશે અને સુકારો આવતા પણ અટકાવી શકાશે ત્યારે અમારો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર